સુરત સહિત સમગ્ર ગુજરાતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજનાની માંગણી કરવામાં આવી રહી છે આ માંગણીઓના અનુસંધાને આજે શિક્ષણ સંઘ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને બ્લેક ડે મનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી આ જાહેરાતને સુરતમાં મોટો પ્રતિસાદ મળ્યો છે છેલ્લા ઘણા સમયથી નગરથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ જૂની પેન્શન યોજના સહિત અનેક પડતર પ્રશ્નોની માંગણી કરી રહ્યા છે સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ શિક્ષકોની આ માગણીનો નિકાલ કરવામાં આવતો નથી જેના કારણે શિક્ષણ સમિતિના મહાનગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા સમગ્ર ગુજરાતમાં કાળી પટ્ટી ધારણ કરીને કાળા પહેરીને વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ છે તેથી ગુજરાતમાં લાગુ કરવાની માંગણી સાથે શિક્ષકોએ આજે શૈક્ષણિક કાર્ય ન બગડે તે રીતે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપરાંત માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા ગુજરાતભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આ અંગે સુરત મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચાર હજાર કરતાં વધુ શિક્ષકો કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ હેઠળ સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપરાંત મહાનગરપાલિકાના વિવિધ યુનિયનો પણ જોડાયા હતા અને તેઓ પણ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો